हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। स्टैंडर्ड फिफ्थ गुजराती मीडियम सब्जेक्ट इंग्लिश, तेम आप यूनिट नंबर 4 सीखी रहा है। तेम आप अगर यूनिट 7-8 सुधी जुयुत, हमें आप जुए एक्टिविटी 9। तो एक्टिविटी 9 की अंदर तुम जी सको विद्यार्थी मित्रों के एक संवाद है। संवाद एट डायलॉग, एट बे व्यक्तिओं वच्चे जो बातचीत थाय संवाद कहे छे, डायलॉग कहे छे। ओके, तो अँ तुम जी सको कि फर्स्ट डायलॉगनी अंदर तुम जुओ कि टीचर और स्टूडेंट वच्चे वच्चे अँ संवाद थई रह्यो छे, बातचीत थई रही है। तो आप जो फर्स्ट के टीचर से आज बे टपका तमने देखाई रहा है, तेने सेज शू बोलाय छे, सेज। टीचर सेज बी क्विक, बी क्विक एटले झड़प, एम जल्दी, हरी अप स्टूडेंट्स एटले के जल्दी करो स्टूडेंट्स। स्टूडेंट सेज यस मैडम, हाँ मैडम। टीचर सेज गीव मी अ रिबन, रिबन એટલે તમને ખ્યાલ છે કે રિબિન, જે આપણે સ્કૂલની અંદર જે આપણે જે ગર્લ છે બરાબર, માથે આપણે જે ચોટલી વાળે છે ને બરાબર છે, એમાં પેલી રેડ કલરની બ્લેક કલરની રિબિન બાંધે છે, તો એની વાત કરી રહ્યા છે કે યાસ્મિન સેજ હિયર યુ આર, એટલે અહીં છે કે ટીચર સેઝ થેન્ક યુ, એટલે બે વચ્ચે સંવાદ થયો। આગળ છે યાસ્મિન એન્ડ મિહિર, યાસ્મિન ને મિહિર વચ્ચે સંવાદ થઈ રહ્યો છે, તો યાસ્મિન સેઝ પ્લીઝ મિહિર હેલ્પ મી गीव मी धेट पोस्टर, एट्ले कि मेहरबानी करीने मिहिर मारी मदद कर, हेल्प एट्ले मदद कर, मने ते पोस्टर आप। मिहिर सेज यस हियर यू आर यास्मीन, मिहिर कहे छे ओके हा ते अहीं छे यास्मीन, अने यास्मीन सेज थैंक यू। एट्ले कि याद रखजो आना परथी एक ज वस्तु, ज्यारे तमनी तमे कोईपण वस्तु मागो छो अथवा कोईपण पासे मदद मागो छो અને એ તમને મદદ કરે છે અથવા કોઈ વસ્તુ આપે છે, ત્યારે તેમને અવશ્ય આપણે થેન્ક યુ બોલવું જોઈએ। ઇવન તમે તમારા ઘરે હોય, મમ્મી તમને પાણી આપે કે તમને દૂધ આપે કે ચા આપે કે પછી તમને જમવાનું કાઢી આપે, તો પણ તમારે મમ્મીને થેન્ક યુ કહેવું જોઈએ, બરાબર કહેશો ને। હવે આગળ જોઈએ કે વસીમ એન્ડ રોશની, તો વસીમ સેઝ પ્લીઝ રોશની હેલ્પ મી કટ ધીસ રિબન, એટલે કે વસીમ બોલ્યો કે રોશની મારી મદદ કર, આ રિબિન છે એને કાપી નાખ, તો રોશની સેઝ ઓકે, વસીમ સેઝ થેન્ક યુ, સિટ ડાઉન પ્લીઝ, એટલે કે તારો આભાર, હવે બેસી જા, સિટ ડાઉન એટલે બેસી જા। નીચે હેલ્પલાઇનની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે થોડું અહીંયા ટીચર્સ વિદ્યાર્થીઓને થોડા સૂચન આપે છે, પરંતુ આપણે તમે અત્યારે છો નહીં, પણ જ્યારે પણ સ્કૂલમાં આવશું ત્યારે ચોક્કસ આપણે કરીશું કે ચાલો ટચ યોર નોઝ, તમારું નાક પકડો, સિટ ડાઉન, બેસી જાઓ, સ્ટેન્ડ ઇન ક્યુ, ક્યુ મીન્સ કે કતારમાં લાઇનમાં ઊભા રહો, ક્લેપ યોર હેન્ડ, સાડી વગાડો, ગો ધેર ત્યાં જાઓ, ટર્ન અરાઉન્ડ ગોળ ફળો, સ્ટેન્ડ અપ ઊભા થાઓ, બરાબર છે, આજે તમને કહે છે તમારે કરવાનું આવતું હોય છે પરંતુ અત્યારે સ્કૂલમાં નથી, તમને નેક્સ્ટ ટાઈમ એ જરૂર કરીશું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે આપણે એક્ટિવિટી 9 જોઈ બરાબર છે ને, એના સંવાદ જોયો, એના આધારે થોડા આ વાક્ય કોણ બોલે છે તેના નામ લખવાના છે, કે ફર્સ્ટ નંબરનું છે કે ગીવ મી અ રિબન, મને રિબિન આપ, તો કોણ બોલે છે, ટીચર બોલે છે, અહીંયા દેખાઈ રહ્યું છે ને તમને, ગીવ મી અ રિબન ટીચર। પછી આગળ છે પ્લીઝ રોશની હેલ્પ મી, રોશની મારી મદદ કર, તો એ કોણ બોલ્યું હતું, પ્લીઝ રોશની હેલ્પ મી, તો વસીમ, તો અહીંયા સેકન્ડ નંબરમાં આવશે વસીમ। થર્ડ નંબર છે કટ ધીસ રિબન, આ રિબિન કાપી નાખ, તો કોણ બોલે છે, એ પણ વસીમ જ બોલે છે। થર્ડ નંબરમાં છે થેન્ક યુ, સિટ ડાઉન, આભાર તારો, બેસી જા, તો એ પણ કોણ બોલે છે, વસીમ। તો પહેલામાં ટીચર આવશે, પછીના 3-3માં વસીમ આવશે। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે એક્ટિવિટી 10A, એક્ટિવિટી 10A અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આપણે કવર બનાવવાનું છે। તમને ખ્યાલ હશે કે કોઈપણ વસ્તુ ઘરે કદાચ કંકોત્રી આવે છે બરાબર ને, તો કંકોત્રી હોય એની ઉપર પણ કવર હોય છે ને, અથવા લગ્ન પ્રસંગમાં કે કોઈ સારા પ્રસંગમાં કોઈ વ્યક્તિ એકબીજાને રૂપિયા આપવા માટે પણ અથવા કોઈ સારા શગુન કરવા માટે પણ અંદર કવરની અંદર કવરનો યુઝ થાય છે ને, તો એ કવર કેવી રીતે બનાવવું, તો એક સરસ આઈડિયા છે, એ તમે ઘરે પણ બનાવી શકો છો। તો જુઓ આપણે કેવી રીતે બનાવવું એ જોઈએ, તો એક સ્ક્વેર પીસ લેવાનો પેપરનો, એટલે સ્ક્વેર ચોરસ ટુકડો, પેપરનો એક ચોરસ ટુકડો લેવાનો, ફોલ્ડ ઓલ ધ 4 કોર્નર ટુ મેક ફોલ્ડ, એટલે ચારે ચાર જે છે એના ચારે ચાર ખૂણા તમારે આમ વાળવાના છે, જો આ સર ધારો કે આ છે ચોપડી, એને આમ ચારે ચાર ખૂણા આમ વાળો ને બરાબર છે, આમ ચારે ચાર ખૂણા તમારે વાળવાના છે। ફોલ્ડ 2 કોર્નર્સ એન્ડ પેસ્ટ ધેમ વિથ અ લિટલ ગ્લ્યુ, એટલે બે ખૂણા છે એને ફોલ્ડ વાળો અને તેને ગ્લ્યુ એટલે ગુંદર વડે ચોંટાડી દો।
फोल्ड द थर्ड कॉर्नर एंड पेस्ट इट विथ ग्लू, એટલે એમાંથી ત્રીજો કોર્નર પણ વાળો અને અહીંયા ગ્લુ લગાવી દો. લીવ ધ ફોર્થ કોર્નર ઓપન, એટલે કે જે ચોથો ટુકડો ચોથો ખૂણો છે એને ખુલ્લો છોડી દો, એટલે આ ત્રણ ખૂણા છે એને ચોંટાડી દીધા, બરાબર છે? પણ પેલા કાગળ સાથે નહીં, એકબીજા સાથે, એકબીજા સાથે ચોંટાડશો એટલે વચ્ચે જગ્યા રહેશે, એટલે વચ્ચે જગ્યા પર રહેશે, એટલે આ તમારો એક કવરનું કામ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આવું એક કવર બનાવવાનું છે. એ કવર બનાવ્યા બાદ તમારે અહીંયા નીચે દેખાય છે ને ત્યાં તમારે ચિપકાવવાનું રહેશે, ચોંટાડવાનું રહેશે, બરાબર છે? હવે જોઈએ એક સરસ મજાની એક્ટિવિટી. તો એની અંદર તમારે લેમનેડ બનાવવાનું છે. તમે થાય છે લેમનેડ, એટલે તો કે લેમનેડ એટલે લીંબુનો શરબત કહીએ, લીંબુનો રસ કહીએ, બરાબર? શરબત ઘરે પીએ છે ને લીંબુનો, તો એ કેવી રીતે બનાવવો? તો એક સરસ મજાની અંદર અહીંયા થોડા સેન્ટેન્સીસ આપેલા છે કે ટેક અ ગ્લાસ ઓફ વોટર, એટલે પાણીનો એક ગ્લાસ લો. એડ વન સ્પૂન ઓફ સુગર ઇન ઇટ, સ્પૂન એટલે ચમચી, તો કે એક ચમચી સુગર એટલે ખાંડ કહીએ, મોરસ કહીએ, બરાબર ને, તે પાણીમાં નાખો. સ્ક્વીઝ અ લેમન ઇન ઇટ, લેમન એટલે લીંબુ, સ્ક્વીઝ એટલે નિતાડવું, આપણે જે લીંબુ નિતાડીએ છીએ બરાબર ને, એ નિતાડવું, એને સ્ક્વીઝ કહેવાય. એડ અ પિંચ, પિંચ એટલે ચપટી, પિંચ એટલે ચપટી. એડ અ પિંચ ઓફ સોલ્ટ ઇન ઇટ, એટલે એક ચપટી મીઠું અંદર ઉમેરો. શેક ઇટ વેલ, શેક ઇટ એટલે આમ હલાવો એને, બરાબરનું જો આ પ્રમાણે થઈ રહ્યું છે એને હલાવો, બરાબર છે? નાવ યોર લેમનેડ ઇઝ રેડી, નાવ તમારો અત્યારે હવે લીંબુનો શરબત કહીએ કે લેમનેડ એ તૈયાર થઈ ગયો છે. તો એક્ટિવિટી આપણે 11A જોયું, એના આધારે એક્ટિવિટી 11B છે. તો ચિત્ર આપેલા છે, તેની સાથે સાથે બધા વર્ડ્સ આપેલા છે, તેને આપણે સારા સાચા ચિત્ર સાથે જોઈન કરવાના છે. શેકિંગ, શેકિંગ એટલે હલાવવું ઉમેરવું, બરાબર છે, ભેગું કરવું. સ્ક્વીઝિંગ એટલે નિતાડવું, આમ નિતાડીએ છીએ તે. અને એડિંગ એટલે ઉમેરો. તો ચાલો પહેલાં જોઈએ શેકિંગ, તો આમ હલાવવાની ક્રિયા કઈ દેખાય છે આ ત્રણમાંથી? ઓ અહીંયા છે, હે ને, તો આમ જોઈન કરો પિક્ચર સાથે. સ્ક્વીઝિંગ, સ્ક્વીઝિંગ મીન્સ કે નિતાડવું, તો આ રહ્યું છે અહીંયા લીંબુ નિતાડ છે, જુઓ છે ને. અને એડિંગ એટલે ઉમેરો, તો તમે અહીંયા જુઓ મીઠું ઉમેરી રહ્યા છે, તો આપણે અહીંયા સાથે જોઈન કરીશું. તો આપણે આ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે બુકની અંદર કરવાનું છે. આગળ જે એક્ટિવિટી 12A છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું, ઠીક છે? તો ત્યાં સુધી થેન્ક યુ.